નમસ્કાર જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝમાં આપ સૌ દર્શકોનું હાર્દિક સ્વાગત છે. હવે જોઈએ આજના મુખ્ય સમાચાર. 95,000 વાવાઝોડા અસરગ્રસ્તોને રોકડ સહાય ચૂકવવાની જાહેરાત કરતી ગુજરાત સરકાર. કચ્છમાં ગુરુવારે રાત્રે ત્રાટક્યા પછી આજે મોડી સાંજે દક્ષિણ રાજસ્થાન તરફ ફંટાતું વાવાઝોડું. જામનગરમાં સંભવિત આપત્તિ ધ્યાનમાં રાખીને કરવામાં આવેલી કામગીરી અંગે વિગતો જણાવતા કલેક્ટર બીએસા. સંભવિત આપત્તિની સ્થિતિના જામનગર જિલ્લાના ઇન્ચાર્જ અને પ્રભારી મંત્રી સાથે જીટીપીએલ જામનગર ન્યૂઝની વિશેષ મુલાકાત. જામનગર સહિત હાલારમાં વીજતંત્રને રૂપિયા 8.25 કરોડનું જંગી નુકસાન. વીજ પુરવઠો પુનઃ શરૂ કરવામાં તદ્દન નિષ્ફળ. હવે જોઈએ સમાચાર વિગતવાર. ગુજરાતના કચ્છના દરિયાકાંઠે બિપરજોય વાવાઝોડું ટકરાતા રાજ્યના 9 તાલુકાના 442 જેટલા ગામો અસરગ્રસ્ત થયા હોવાનું પ્રાથમિક સર્વેમાં ધ્યાનમાં આવ્યું છે. રાજ્ય સરકાર દ્વારા 1.8 લાખ લોકોના સ્થળાંતરથી 0 કેઝ્યુલિટી શક્ય બની છે, એટલે કે કોઈ જાનહાનિ થવા પામી નથી. ત્યારે બીજી તરફ રાહત અને બચાવની કામગીરી પણ ઝડપથી શરૂ કરવામાં આવી રહી છે. જ્યારે બીજી તરફ વાવાઝોડામાં અસરગ્રસ્ત 95,000 લોકોને સરકાર 5 દિવસની કેશ ડોલ આપશે, જેમાં પુખ્ત વયના વ્યક્તિને રૂપિયા 100 અને નાની ઉંમરના લોકોને રૂપિયા 60 લેકે ચૂકવવા અંગે જાહેરાત કરી છે. વાવાઝોડાને લઈ મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું છે કે કચ્છમાં કોઈ જ વ્યક્તિનો જીવ નથી ગયો. બંદર ઉપર પણ કોઈ જાતનું મોટું નુકસાન થયું નથી. એક પણ બ્રિજને કચ્છમાં નુકસાન થયું નથી. જોકે 8 લોકોને ઈજા થયાના કેસ સામે આવ્યા છે. આ ઉપરાંત કચ્છમાં 80,000 જેટલા વીજ પોલ ક્ષતિગ્રસ્ત થયા છે, તેમજ મોટા પ્રમાણમાં સોલાર પાર્ક અને વિન્ડ ફાર્મ હોવા છતાં કચ્છમાં ક્યાંય નુકસાનની વાત સામે આવી નથી. જોકે કચ્છમાં 71 જેટલા પશુઓના મોત થયાની વિગત સામે આવી છે. આગામી દિવસોમાં જામનગર અને દ્વારકા જિલ્લા સહિત રાજ્યભરમાં જ્યાં જ્યાં લોકોને સ્થળાંતરિત કરવામાં આવ્યા હતા તે તમામ લોકોને કેશ ડોલ એટલે કે રોકડ સહાય ચૂકવવામાં આવશે. ગુજરાતના હવામાન વિભાગ દ્વારા આજે શુક્રવારે સવારે કરવામાં આવેલી આગાહી મુજબ અરબી સમુદ્રમાંથી ઉછળેલું ચક્રવાતી તોફાની બિપરજોય મોડી સાંજે રાજસ્થાનમાં વાવાઝોડા અને વરસાદ સાથે બાડમેર જિલ્લામાં પ્રવેશ્યું છે. તેની અસર બાડમેર ઉપરાંત પાલી, સિરોહી, જેસલમેર, જોધપુર અને જાલોરમાં જોવા મળી હતી. આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદ પડી રહ્યો છે. ખરાબ હવામાનને જોતા જેસલમેરમાં લગભગ 100 પરિવારોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે. ચક્રવાતી તોફાન બિપરજોય ગુરુવારે રાત્રે ગુજરાતના દરિયાકાંઠે ત્રાટક્યું હતું અને ત્યાંથી ઉત્તર ગુજરાત થઈ રાજસ્થાનમાં પ્રવેશ્યું હતું. જોધપુર યુનિવર્સિટીએ પરીક્ષાઓ સ્થગિત કરી દીધી છે. જોધપુર યુનિવર્સિટીમાં 16 અને 17 જૂને યોજાનારી પરીક્ષાઓ મોકૂફ રાખવામાં આવી છે. આ સાથે જ જેસલમેરમાં લગભગ 100 પરિવારોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે. આગામી 24 કલાક સુધી લગભગ 60 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવા અને વીજળીના ચમકારાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે. તોફાનની અસર રાજધાની જયપુર તેમજ ટોંક, ભીલવાડા, અજમેર, બુંદી અને તેની આસપાસના મેદાનોમાં જોવા મળી શકે છે. હવે લઈશું નાનકડો વિરામ. વિરામ બાદ જોશું કલેક્ટરનું નિવેદન, પ્રભારી મંત્રીની વિશેષ મુલાકાત અને વીજતંત્રની નુકસાનીનો રિપોર્ટ. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝ. જામનગરની ખ્યાતનામ SVET કોલેજમાં એડમિશન ઓપન. BSc, LLB, MCOM, BBA, BCA, BCOM, English and Gujarati medium. જી હા, બિલકુલ લિમિટેડ સીટ છે. તો રૂબરૂ સંપર્ક વધુ વિગત માટે ચોક્કસ કરો SVET કોમર્સ એન્ડ BBA કોલેજ, શરુ સેક્શન રોડ, જામનગર. જી હા, શિક્ષણ જગતનું એક અદકેરું નામ SVET કોમર્સ એન્ડ BBA કોલેજ. મોબાઈલ 94083960 અને 94093966. જામનગરના વિદ્યાર્થીઓને ધોરણ 11-12 સાયન્સનું નંબર 1 શિક્ષણ મળી રહે તેવી શુભ ભાવનાથી 350 વર્ષ જૂની અને જાણીતી સંસ્થા શ્રી આનંદાબાવા સેવા સંસ્થા સંચાલિત SVM અંગ્રેજી માધ્યમ સ્કૂલે ભારતની ખ્યાતનામ સાયન્સનું કોચિંગ આપતી ઇન્સ્ટિટ્યૂટ આકાશ બૈજુસ સાથે MOU કરી એક નવી જ ક્રાંતિ સર્જી છે. આ MOU કરવાથી SVM સ્કૂલના
ધોરણ 11-12 સાયન્સના વિદ્યાર્થીઓને ક્લાસરૂમમાં જ આકાશ બૈજુની સાયન્સ વિષય નિષ્ણાંત ફેકલ્ટી દ્વારા છેલ્લા એક વર્ષથી ઓફલાઈન શિક્ષણ આપવામાં આવે છે. આકાશ બૈજુઝની ટીમ દ્વારા ગુજરાત બોર્ડ, નીટ અને જી મેઇન અને એડવાન્સનું શિક્ષણ પણ SUM સ્કૂલના ક્લાસરૂમમાં જ આપવામાં આવે છે. આ ઉપરાંત સ્કૂલની સિનિયર સાયન્સ ફેકલ્ટી દ્વારા NCERTનું શિક્ષણ પણ આપવામાં આવે છે. SUM સ્કૂલમાં જ સાયન્સ વિષયોની આધુનિક લેબ તૈયાર કરવામાં આવી છે, જેમાં વિદ્યાર્થીઓને રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા અને વૈજ્ઞાનિકનો દરજ્જો ધરાવતા સાયન્સના માસ્ટર બ્લાસ્ટર એવા ડોક્ટર સંજય પંડ્યા દ્વારા કેમેસ્ટ્રી, ફિઝિક્સ, બાયોલોજી અને મેથ્સ વિષયનું પ્રેક્ટિકલ શિક્ષણ આપવામાં આવે છે. આ સંસ્થાના જ એજ્યુકેશન ડાયરેક્ટર અને માઇન્ડ પાવરમાં PhDની ડિગ્રી પ્રાપ્ત કરનાર એવા ડોક્ટર હેમાંગ પારેખ દ્વારા સાયન્સના વિદ્યાર્થીઓને પાવરફુલ મેનેજમેન્ટ, માઇન્ડ પાવર, મેમરી ટ્રેનિંગ તેમજ કાઉન્સેલિંગ દ્વારા વિદ્યાર્થીઓના આત્મવિશ્વાસમાં વધારો કરશે. જામનગરના ધોરણ 11-12 સાયન્સના વિદ્યાર્થીઓને રાજકોટ અને અમદાવાદ કરતાં પણ વધુ સારું શિક્ષણ મળે તેવું SUM સ્કૂલ દ્વારા પાવરફુલ મેનેજમેન્ટ ગોઠવવામાં આવેલ છે. ધોરણ 11-12 સાયન્સમાં અહીં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને બહારના કોચિંગ ક્લાસ, નીટ અને જી માટે વધારાનો ખર્ચ કરી કોઈ વ્યવસ્થા કરવાની જરૂર રહેશે નહીં. આ સ્કૂલનું મેનેજમેન્ટ પૂરા વિશ્વાસ સાથે જણાવે છે કે અહીં ધોરણ 11-12 સાયન્સનો અભ્યાસ કરનાર વિદ્યાર્થીઓ પર અમો વ્યક્તિગત ધ્યાન આપી દરેક વિદ્યાર્થીને સર્વશ્રેષ્ઠ પરિણામ પ્રાપ્ત કરાવીશું. જામનગરના વિદ્યાર્થીને ધોરણ 11-12 સાયન્સમાં અભ્યાસ કરવા માટે SUM સ્કૂલ સિવાય બીજો કોઈ વિકલ્પ નથી, કારણ કે SUM સ્કૂલે ધોરણ 11-12ના વિદ્યાર્થીઓ માટે જે ફેસિલિટી અને વ્યવસ્થા ઊભી કરી છે તેવી ગોઠવણ હજી સુધી અન્ય સ્કૂલોમાં જોવા પણ નથી મળી. 3.5 એકરમાં વિશાળ કેમ્પસ, તે પણ જામનગર શહેરની વચ્ચોવચ્ચ. આ સાથે જામનગરમાં પ્રથમ વખત ધોરણ 11 સાયન્સના વિદ્યાર્થીઓ માટે 4 પ્રકારની સ્કોલરશિપ રાખવામાં આવેલ છે, જેમાં સ્કોલરશિપ ટેસ્ટ ધોરણ 10માં ગણિત વિજ્ઞાનના માર્ક્સ આધારિત, પર્સન્ટાઇલ આધારિત અને પર્સન્ટેજ આધારિત 5% થી 100% સુધીની સ્કોલરશિપ. આ ઉપરાંત અહીં ઇંગ્લિશ મીડિયમ નર્સરીથી ધોરણ 12 સાયન્સ, કોમર્સ અને આર્ટ્સ સુધીનું શિક્ષણ ઉપલબ્ધ છે. ધોરણ 11-12 કોમર્સ આર્ટ્સમાં ખૂબ જ અનુભવી શિક્ષકો દ્વારા તમામ વિષયો પ્રેક્ટિકલ સાથે શિક્ષણ આપવામાં આવે છે, જેમાં દર વર્ષે A1 ગ્રેડ સાથે વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા છે. ધોરણ 6-12 સંપૂર્ણ ડે સ્કૂલ છે, જેથી શૈક્ષણિક તમામ બાબતો એક છત નીચે ઉપલબ્ધ થઈ જાય તેવી વ્યવસ્થા છે. નર્સરીથી ધોરણ 12 સાયન્સ, કોમર્સ અને આર્ટ્સમાં નંબર 1 શિક્ષણ મેળવવા માટે આજે જ સંપર્ક કરો. દીકરી દીકરાના શિક્ષણની સાથે સલામતી અને સંસ્કારના અમારા આયોજનને પ્રત્યક્ષ નિહાળવા, બાળકોના જાગૃત માતા પિતાને અમારી સંસ્થાની મુલાકાત લેવા ભાવભર્યું આમંત્રણ છે. SUM અંગ્રેજી માધ્યમ સ્કૂલ, શ્રી આનંદાબાવા આશ્રમ, લીમડા લાઈન, જામનગર. મોબાઈલ 72038-12233, 72038-12355, 72038-12341 અને 0288-255-0510. જી હા, SUM અંગ્રેજી માધ્યમ સ્કૂલ, જામનગર. જામનગર જિલ્લામાં સંપૂર્ણ ફાઇનાન્શિયલ સોલ્યુશન એક જ જગ્યાએ. જી હા, મનોજ એન મણિયાર, કે જેમણે છેલ્લા 18 દાયકાના અનુભવથી અને પોતાની આગવી સૂઝબૂછથી હજારો લોકોને કન્સલ્ટ કરી ફાઇનાન્શિયલ સ્ટેબલ કર્યા છે. આજે મનોજ એન્ડ મણિયાર પરફેક્ટ ફાઇનાન્શિયલ સોલ્યુશનના પબ્લિક બેંચમાર્કથી લોકોમાં જાણીતા બન્યા છે. અહીં આપને મળશે અગ્રણી કંપનીઓના લાઈફ ઇન્સ્યોરન્સ, વાહન, મકાન, દુકાન કે પછી વર્કશોપ માટે જનરલ ઇન્સ્યોરન્સ, હેલ્થ ઇન્સ્યોરન્સ, એક્સિડન્ટ કવર, મ્યુચ્યુઅલ ફંડ, ફિક્સ ડિપોઝિટ,
ગ્રુપ બોન્ડ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર બોન્ડ, પોર્ટફોલિયો મેનેજમેન્ટ, SIP એટલે કે સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન, ચાઇલ્ડ એજ્યુકેશન પ્લાનિંગ, ચાઇલ્ડ મેરેજ પ્લાનિંગ અને મેજર ડિસીઝ પ્રોટેક્શન પ્લાન. સમયના કાળચક્રને કોઈ માત નથી આપી શકતું, પરંતુ દૂરંદેશી સ્માર્ટ પ્લાનિંગથી તેની સામે જરૂર લડી શકાય છે. માટે ફીલ ફ્રી થઈને જીવનની હરેક ક્ષણને માણો. મનોજ એન મણિયાર, 311 નિયો સ્ક્વેર, ત્રીજો માળ, ઇન્કમટેક્સ ઓફિસની બાજુમાં, જામનગર. વિલીન થઈ જતા સમગ્ર હાલારના લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. પરંતુ તેમ છતાં જામનગર શહેર જિલ્લામાં આ વાવાઝોડાને કારણે ભારે પવન અને એક ધારા વરસાદને કારણે કેટલીક સમસ્યાઓ સર્જાઈ હતી. આ ઉપરાંત ઘણા બધા ગામોમાં વીજ પુરવઠાની અભાવની સ્થિતિમાં પીવાનું પાણી પહોંચાડવા વગેરે કામગીરી તથા વીજતંત્રને થયેલા નુકસાનના સમારકામની તાકીદની કામગીરી વગેરે બાબતો પર કલેક્ટર તંત્ર દ્વારા સતત મોનિટરિંગ કરવામાં આવ્યું હતું. આ તમામ બાબતો અંગે કલેક્ટર BS શાહે જીપીએસ જામનગર ન્યૂઝ સમક્ષ કેટલીક વિગતો આપી હતી, જે અત્રે પ્રસ્તુત છે. કચ્છમાં ત્યારથી વાતાવરણમાં પલટો આવેલો અને આજે સવારે 6 વાગ્યા સુધીમાં જે 24 કલાક પૂરા થાય તેમાં જામજોધપુર તાલુકામાં 91 mm વરસાદ પડ્યો હતો. બીજે બધે સરેરાશ લગભગ 25 mm આજુબાજુ વરસાદ હતો, પરંતુ આજે સવારે 6 વાગ્યાથી આજે બપોરે 12 વાગ્યા સુધીમાં એટલે લગભગ 6 કલાકની અંદર સૌથી વધારે વરસાદ જામનગર તાલુકામાં પડેલો છે અને લગભગ 119 mm જેટલો વરસાદ પડ્યો છે. બીજા બધા તાલુકામાં પણ વધતે ઓછે અંશે જે વરસાદ પડ્યો છે એ 25-30 mm વચ્ચેની સરેરાશ આવે છે. બીજું, ગઈકાલે સાંજ પછી અને મોડી રાતથી જે પવનની ગતિ હતી તે વધીને 70 કિલોમીટર અથવા એનાથી થોડીક વધારે 70-80 કિલોમીટર પર અવરની પવનની સ્પીડ થઈ ગઈ હતી અને તેના કારણે ઘણી જગ્યાએ વૃક્ષો ધરાશાયી થઈ ગયા હતા અને રસ્તાઓ પણ ટેમ્પરરી બ્લોક થયા હતા. એવા કુલ 239 કેસો હતા કે જેમાં વૃક્ષો ધરાશાયી થવાથી રસ્તા બ્લોક થયા હતા, પણ એ તમામ તંત્રએ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ અને રોડ એન્ડ બિલ્ડિંગ ડિપાર્ટમેન્ટની સંયુક્ત ટીમોએ તમામ કિસ્સામાં એ ઝાડ ખસેડી લીધા છે અને હાલની તારીખે અત્યારના ટાઈમે કોઈ ઝાડ પડવાને કારણે કોઈ રોડ બ્લોકેજ થયેલા નથી. બીજું, ક્યાંક ભારે પવનને કારણે એઝ અ પ્રિકોશનરી મેઝર પાવર શટડાઉન કરવો પડેલો એવા લગભગ 172 જેવા ગામ છે કે જ્યાં ટેમ્પરરી પ્રિકોશનરી પાવર શટ કરવો પડ્યો છે સબસ્ટેશનમાંથી, અને લગભગ 75-80 જેવા ગામોમાં પોલ પડી જવાથી પવનમાં અને એવા અન્ય કોઈ કારણોસર પાવર ફેલ્યોર ટેમ્પરરી જે થયેલું છે અને ટીમો અત્યારે જેવું પણ પરિસ્થિતિ પવનની અને વરસાદની ઓછી થાય એટલે ટીમો સર્વે કરી અને એને રિસ્ટોર કરશે. છેલ્લા ઘણા દિવસોથી જામનગર અને દ્વારકા જિલ્લામાં બિપરજોઈ વાવાઝોડું ત્રાટકશે તેવી દહેશતના કારણે તમામ નેતાગણ અને વહીવટીતંત્ર સતત ચિંતામાં અને આગોતરી તૈયારીઓમાં વ્યસ્ત રહ્યા હતા. જામનગર જિલ્લાના પ્રભારી મંત્રી મુળુભાઈ બેરાને જામનગર જિલ્લાની જવાબદારી સોંપવામાં આવી હોય. તેઓએ છેલ્લા 3 દિવસથી જામનગર ખાતે મુકામ કર્યો હતો અને આ પાછલા 3 દિવસ દરમિયાન તેઓએ શહેર અને જિલ્લાના વિવિધ વિભાગો તથા તાલુકા કક્ષાના મથકોના અધિકારીઓ સહિત સૌની સાથે સંકલન કર્યું હતું. શહેર જિલ્લામાં વિવિધ સ્થળે રોડ પર તૂટી પડેલા વૃક્ષો, તેને કારણે બંધ થયેલા માર્ગો, PGVCLને થયેલી નુકસાની અને પાવર રિસ્ટોર કરવા માટેની તાકીદની કામગીરી તેમજ લોકોનું સ્થળાંતર અને ફૂડ પેકેટ પહોંચાડવાની કામગીરી વગેરે વિવિધ પ્રકારની બાબતોને ધ્યાનમાં રાખીને પ્રભારી મંત્રી મુળુભાઈ બેરાએ તમામ વિગતો પર નજરો રાખી હતી. અત્રે નોંધનીય છે કે જામનગર મહાનગરપાલિકા દ્વારા આજે શુક્રવારે સાંજે જાહેર કરવામાં આવ્યું છે કે જામનગર શહેરના વિવિધ આશ્રય સ્થાનોમાં જે જે લોકોને આશ્રય આપવામાં આવ્યો છે તે તમામ લોકોને આવતીકાલે શનિવારે બપોરે આશ્રયસ્થાન છોડી પોતાના વસવાટના સ્થળે જતા રહેવા માટેની સૂચનાઓ આપવામાં આવશે. આ સમગ્ર કામગીરીના પોતાના અનુભવ અંગે તેઓએ આજે શુક્રવારે જીપીએલ જામનગર ન્યૂઝ સમક્ષ કેટલીક વિગતો આપી હતી, જે અત્રે પ્રસ્તુત છે. બિપરજોઈ વાવાઝોડા જે રીતે આપણે સંભાવનાઓ
હતી એની પૂર્વ તૈયારી ભાગરૂપે જામનગર જિલ્લામાં છેલ્લા ચાર પાંચ દિવસથી જે રીતે અહીંયા વહીવટીતંત્ર જિલ્લાનું કામ કરી રહ્યું હતું, પૂર્વ તૈયારીઓ બધી કરી હતી, એમાં સતત અમે સમીક્ષા કરી રહ્યા હતા. ગઈકાલે જ્યારે કચ્છમાં વાવાઝોડું ટકરાયું ત્યારે ગઈકાલ રાતે અમે સ્ટેટ કંટ્રોલ, જે જિલ્લા કંટ્રોલ રૂમ છે ત્યાં પ્રભારી સચિવ, કલેક્ટર અને અન્ય ઉચ્ચ કક્ષાના અધિકારીઓ બેઠા હતા. આપણા જામનગર જિલ્લામાં અલગ અલગ રીતે બધી જ પ્રકારેની તૈયારીઓ, ખાસ કરીને જાનહાની કોઈ ન થાય એના માટે દરિયાકાંઠાના ગામો, જે દરિયાકાંઠાથી નજીક છે એવા લોકો, જે 22 ગામો હતા એની 68,000 જેટલી વસ્તી હતી, તો એમાંથી જેને સ્થળાંતરિત કરવા પડે એવું તો તાત્કાલિક એને સૌથી પહેલાં કર્યા, પછી 5-10 કિલોમીટરમાં જે ગામો આવે છે દરિયાકાંઠાથી એને કર્યા. અને નગરપાલિકા વિસ્તારો કે મહાનગર વિસ્તારમાં પણ જ્યાં વરસાદથી અથવા પવનથી નુકસાન થાય એવા કાચા ઝૂંપડા, પાકા જે કાચા મકાનો છે ત્યાંથી પણ આશ્રય સ્થાનો ઉપર લોકોને સ્થળાંતરિત કર્યા. લગભગ શહેર જામનગર શહેરમાં 5500 જેટલા, અને ગ્રામ્ય જિલ્લાના 3 તાલુકા છે એમાંથી લગભગ 4400 લોકોને સ્થળાંતરિત કર્યા હતા. અને એ બધાને ત્યાં આશ્રય સ્થાન ઉપર બધી વ્યવસ્થાઓ થાય એ પ્રમાણે વ્યવસ્થા કરી હતી. અલગ અલગ ટીમો છે એને સતત સતર્ક રાખી હતી, અને જેથી કરીને કોઈપણ જાતની પરિસ્થિતિ આવે તો એમાં લોકોને કોઈપણ જાતની તકલીફ ન પડે અને કોઈ જાનહાની ન થાય એના માટે જે અલગ અલગ વિભાગના અધિકારી કર્મચારીઓ છે એની ટીમોને અગાઉથી જ સજ્જ રાખવા માટેનું તાલુકા કક્ષાએ કંટ્રોલ રૂમ, દરેક તાલુકામાં એક ક્લાસ 1 કક્ષાના લાયજન અધિકારી અને ત્યાંની ટીમો, એનું સતત અમે પૂછપરછ કરતા રહેતા હતા અને જિલ્લામાંથી માર્ગદર્શન, અમને પણ રાજ્ય કક્ષાએથી માર્ગદર્શન મળતું રહેતું હતું. આપણે પીજીવીસીએલના જે પોલ છે એનું નુકસાન સારું એવું થયું, 1200 જેટલા પોલ પડી ગયા છે, લગભગ 200-225 વૃક્ષો પણ ધરાશયી થયા છે. વૃક્ષોને ઝડપથી કે જાહેર રસ્તા ઉપર વૃક્ષ હોય તો એને પહેલાં એના માટે ગ્રામ્ય વિસ્તારમાં માર્ગ મકાન વિભાગ, વન વિભાગની ટીમ કટર વગેરે લઈ જઈ અને તરત ઉઠાવી લેતા હતા. શહેરમાં પણ કોર્પોરેશનના, મહાનગરપાલિકાના જે અધિકારીઓ છે એ અને વન વિભાગના અધિકારીઓ સાથે રહી અને વૃક્ષો ખસેડવાનું કામ રાત્રે આગલા દિવસે પણ જે પડી જતા હતા એ અમે જોયા, એ તરત જ કરી રહ્યા હતા. પીવાના પાણી માટે પણ કોઈને તકલીફ ન પડે એટલે વોટર વર્ક્સ જ્યાં કનેક્શન છે ત્યાં અગાઉથી જનરેટરની વ્યવસ્થાઓ રાખી દીધી હતી, અને જ્યાં જ્યાં સબ છે એને અગાઉથી અમે કીધું હતું કે કદાચ આ વાવાઝોડાના કારણે વીજળી ન રહીએ તો પહેલેથી જેટલું સ્ટોરેજ થઈ શકે એટલું કરી લેવું, અને એ રીતે સ્ટોરેજ કર્યું હતું. ખાસ કરીને દરિયાકાંઠાના ગામો માટે જે ટેન્કર છે એની વ્યવસ્થાઓ પણ કરી રાખી હતી, રેસ્ક્યુ ટીમો પણ તૈયાર રાખી હતી. આપણે NDRF SDRFની જે ટીમો મળી એને પણ બધી જામનગર રાખવાને બદલે જોડિયા અને મેળ બાજુ પણ એક એક બે બે ટીમો અત્યારે રાખી હતી. હોમગાર્ડના જવાનોએ આપણે જે તાલીમ લીધેલી છે એને પણ ગામની 4-4 જે હોમગાર્ડ જવાનો છે એને પણ મૂકી દેવામાં આવ્યા હતા. આપણી જામનગરની જે 3 પાંખો છે એની સાથે મિટિંગ કરી અને એને પણ બધી જ રીતે એની એ મદદ કરવા માટે આવનારી કોઈ પણ પરિસ્થિતિ આવે તેમાં રેસ્ક્યુ માટે એની પણ ખૂબ તૈયારી હતી. અને સગર્ભા બહેનો છે એને પણ પહેલેથી જ આઈડેન્ટિફાઈ કરી અને 117 જેટલી બહેનો ને આપણે સલામત જગ્યાએ ખસેડા, તેમાંથી 16 જેટલી બહેનોને ત્યાં નોર્મલી રીતે આ સમયમાં 4 દિવસ એ ડિલિવરી પણ થઈ. તો આવી રીતે જિલ્લા વહીવટીતંત્રએ ખૂબ સરસ રીતે કામ કર્યું છે. જિલ્લાની NGO, જિલ્લા તાલુકા પંચાયત, નગરપાલિકા મહાનગરપાલિકાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ, મીડિયા અને લોકો સ્વયંભૂ રીતે પણ પોતાના ગામમાં પોતે કઈ રીતે
ત્યાં વાડી વિસ્તારમાં જે રહેતા શ્રમિકો છે એને પણ સલામત સ્થળે ગામમાં રાખી એને ભોજન વ્યવસ્થા ગામ પોતે જ કરે એ પ્રકારનો માહોલ આખો જે છેલ્લા 4-5 દિવસમાં જોયો હતો એમાં તંત્ર જેટલું જ તંત્રને પૂરક થવા માટે કોઈ ફરિયાદ બદલે આ ઘટે ઓલું ઘટે એમ નહીં પણ અમે ક્યાં મદદ કરી શકીએ એ રીતે જે બધે આપણા જામનગર જિલ્લામાં ખૂબ સરસ રીતે તંત્રની સાથે રહી પૂરક થઈ અને આ એક મોટી આપત્તિ જે આપણા ઉપર આવવાની હતી એમાં ભગવાનની કૃપાથી આપણે ઓછું નુકસાન થયું છે પણ એમાં બધાએ જે રીતના મદદ કરી છે જે રીતે પોતે પોતાના વિસ્તારોમાં ખૂબ તંત્રની સાથ આપ્યો છે એ ખરેખર આપણી આ જિલ્લાની અતાસીર છે સૌરાષ્ટ્રની જામનગર વીજ તંત્રની સર્કલ કચેરી હેઠળ જામનગર જિલ્લો, દ્વારકા જિલ્લો અને મોરબીના કેટલાક ગામોનો સમાવેશ થાય છે. કચ્છમાં ત્રાટકેલા વાવાઝોડાને કારણે ઊભી થયેલી પરિસ્થિતિમાં ભારે પવન અને એકધારા વરસાદને કારણે જામનગર વીજ તંત્રની સર્કલ કચેરી હેઠળના આ 3 જિલ્લામાં કુલ રૂપિયા 824.13 લાખનું નુકસાન થયું હોવાનું વીજ તંત્રના અધિક્ષક ઇજનેર એલકે પરમારે જણાવ્યું છે. તેઓએ કહ્યું છે કે કુલ 1289 ગામોમાં ગુરુવારે રાત્રિથી માંડીને શુક્રવારે સાંજ સુધીમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયા પછી વીજ તંત્રની સંખ્યાબંધ ટીમોએ 654 ગામોમાં વીજ પુરવઠો પૂર્વવત કર્યો હતો. સમગ્ર હાલારમાં કુલ 1337 વીજ ફીડરોને અસરો પહોંચી હતી, જે પૈકી 516 ફીડરોને ફરીથી કાર્યરત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત સમગ્ર હાલારમાં કુલ 4028 વીજ થાંભલાને નુકસાન થયું હતું, જે પૈકી 278 વીજ થાંભલાને ફરીથી કાર્યરત કરવામાં આવ્યા છે. જામનગર જિલ્લામાં જામનગર શહેર અને તાલુકા ઉપરાંત જામજોધપુર અને લાલપુર તાલુકામાં વીજતંત્રને વધુ તકલીફોનો સામનો કરવો પડ્યો હતો. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ખંભાળિયા અને કલ્યાણપુર તાલુકામાં વીજતંત્રને સૌથી વધુ સમસ્યાનો સામનો કરવો પડ્યો છે. ફીડરની સંખ્યાની દૃષ્ટિએ જોઈએ તો જામનગર શહેરમાં સૌથી વધુ 402 ફીડરોમાં તકલીફો જોવા મળી હતી. ફીડરની તકલીફોની દ્રષ્ટિએ જામજોધપુર તાલુકો બીજા ક્રમે રહ્યો છે. હાઈ ટેન્શન અને લો ટેન્શન વીજલાઇનના સૌથી વધુ 1564 થાંભલાઓ ખંભાળિયા સબ ડિવિઝનમાં જમીન પર સૂઈ ગયા હતા. જામનગર શહેર તાલુકાની વાત કરીએ તો 728 થાંભલા અને કલ્યાણપુર તાલુકામાં 671 વીજ થાંભલા નુકસાની પામ્યા હતા. ખંભાળિયા સબ ડિવિઝનમાં 100 ટીસીને નુકસાની થઈ છે. જામનગરમાં 25 ટીસીને નુકસાની થઈ છે. સમગ્ર હાલારમાં કુલ 182 ટીસીને નુકસાની થઈ છે, જે પૈકી માત્ર એક જ ટીસીને રેક્ટિફાઈ કરવામાં આવ્યું છે. નુકસાનીની દ્રષ્ટિએ સૌથી વધુ રૂપિયા 339 લાખની નુકસાની ખંભાળિયા સબ ડિવિઝનમાં જોવા મળી છે. આ ઉપરાંત જામનગર શહેર અને તાલુકામાં વીજતંત્રને રૂપિયા 145 લાખની નુકસાની થવા પામી છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકામાં વીજતંત્રને 128 લાખની નુકસાની થઈ છે. જામનગર જિલ્લામાં વીજતંત્રને કુલ રૂપિયા 248 લાખની અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં રૂપિયા 575 લાખની નુકસાની થવા પામી હોવાનું વીજતંત્રએ આજે શુક્રવારે સવારે સત્તાવાર રીતે જાહેર કર્યું હતું. જામનગર શહેર જિલ્લામાં ગઈકાલે ગુરુવારથી શરૂ કરીને આજે શુક્રવારની રાત્રિ સુધી મોટાભાગના વિસ્તારો અને ગામોમાં અંધારપટની સ્થિતિ જોવા મળી રહી છે. વીજ પુરવઠાના અભાવે હજારો લોકોના ઘરોમાં પીવાનું પાણી પણ પહોંચી શક્યું નથી. આ ઉપરાંત હજારો લોકોને ત્યાં ઇન્વર્ટરની મર્યાદાઓ પણ પૂરી થઈ ગઈ છે. એપાર્ટમેન્ટ વગેરેના સંચાલકો શહેરમાં જનરેટરો શોધી રહ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. વીજ પુરવઠાને અભાવે લાખો લોકોના વિવિધ કામો રખડી પડ્યા છે અને હજારો ઘરોમાં નાના બાળકો, બીમાર લોકો તેમજ વૃદ્ધો અને મહિલાઓ વગેરે લાખો નાગરિકો વીજ પુરવઠો ન હોવાની સ્થિતિને કારણે પાછલા 36 કલાકથી ભારે હાલાકીઓ વેઠી રહ્યા છે. સોશિયલ મીડિયા પર હજારો લોકો વીજતંત્ર પ્રત્યેનો રોષ અને ગુસ્સો એકદમ કડક ભાષામાં ઠાલવી રહ્યા છે. અત્રે નોંધનીય છે કે જામનગર અને દ્વારકા સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં પીજીવીસીએલ તંત્રની કામગીરી પ્રત્યે દાયકાઓથી લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને આ પ્રકારની આપત્તિઓની સ્થિતિમાં જ વીજ પુરવઠો ગુમ થયા પછી કલાકો સુધી વીજ પુરવઠો પૂર્વવત ન થતો હોય લોકોમાં ભારે અકળામણ જોવા મળી રહી છે. અત્રે નોંધનીય છે કે જામનગર શહેરના મોટાભાગના વિસ્તારોમાં આજે શુક્રવારે રાત્રે 7:45 વાગ્યાની સ્થિતિએ વીજ પુરવઠો ગાયબ હતો, છતાં વીજતંત્રના અધિક્ષક ઇજનેર એલકે પરમારે વીજતંત્રની નિષ્ફળતા છુપાવવા જીડીપીએલ જામનગર ન્યૂઝ સાથેની ટેલિફોનિક વાતચીતમાં એવો દાવો કર્યો હતો કે જામનગરના 70% વિસ્તારોમાં વીજ પુરવઠો પૂર્વવત થઈ ગયો છે અને માત્ર 30% વિસ્તારોમાં કામગીરી કરવાની બાકી છે, જે કામગીરી હાલમાં ચાલુ હોવાનું તેમણે જણાવ્યું હતું. વીજતંત્રના જવાબદાર અને મુખ્ય અધિકારી દ્વારા આ પ્રકારની ખોટી માહિતી આપવામાં આવતા જીડીપીએલ જામનગર ન્યૂઝ મેનેજમેન્ટને પણ અચરજ થવા પામ્યું હતું. બિપરજોય વાવાઝોડું કચ્છમાં ત્રાટક્યું છે, પરંતુ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આ વાવાઝોડાને કારણે ભારે પવન અને વરસાદની સ્થિતિ જોવા મળી હતી. તે દરમિયાન વીજતંત્રના થાંભલાઓ અને વાયરોને મોટી નુકસાની પહોંચી હોવાનું જાહેર થયું છે. દ્વારકા જિલ્લાના ભીમરાણા પંથકમાં થાંભલાઓ તૂટી પડતા વીજવાયરો હાઈવે પર વેરાઈ ગયા હતા.
હવે લઈશું નાનકડો વિરામ. વિરામ બાદ જોશું એનડીઆરએફની કામગીરી અને વરસાદ તથા ભારે પવન સહિતના સમાચારો. જોતા રહેશો જામનગરની નંબર વન ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝ. આપના શુભ પ્રસંગોને જાજરમાન બનાવવા માટે જામનગરમાં એકમાત્ર શુભ સ્થળ પદમ બેન્કવેટ એન્ડ લોન્સ. પદમમાં સૌથી વધુ વૈભવશાળી લગ્ન મંડપ અને ભોજન સમારંભ માટે બેન્કવેટ હોલ. 25,000 સ્ક્વેર ફૂટ કાર્પેટ ધરાવતા બેન્કવેટ હોલમાં લાઇટની ઝગમગારા મારતા સેંકડો મન મોહી લે તેવા બ્યુટીફુલ ઝુમ્મર તથા બેન્કવેટ ચેર અને સોફા સાથે સેન્ટ્રલ એસીની સુવિધા. વિધાઉટ કોલમ ધરાવતા બેન્કવેટ હોલમાં ઇનબિલ્ટ મ્યુઝિક, લાઇટ અને સંપૂર્ણ ઇટાલિયન ફ્લોરિંગ જોવા મળશે. વર્કન્યા માટે 2 સ્યુટ રૂમ અને 18 સુપર ડિલક્સ રૂમ. આ ઉપરાંત પદ્મની ખુલ્લી જગ્યામાં લોન્સ એટલે કે લીલોતરી જમીન અને આધુનિક સગવડતા સાથેના 2 પાર્ટી પ્લોટની અતિ સુંદર વ્યવસ્થા. આ 2 પાર્ટી પ્લોટમાં ઇમ્પિરિયલ લોન તરીકે ઓળખાતા ભાગ 1માં 1,00,000 ચોરસ ફૂટ અને આઈવરી લોન ભાગ 2માં 60,000 સ્ક્વેર ફૂટનો વિશાળ કાર્પેટ એરિયા આવેલો છે. લક્ઝરિયસ સુવિધા ધરાવતા પદમ બેન્કવેટ એન્ડ લોન્સમાં 8,000 લોકોની ક્ષમતામાં એક સાથે અનેક પ્રસંગની ઉજવણી થઈ શકે તેવી સુપર વ્યવસ્થા. 2,00,000 ચોરસ ફૂટ એરિયામાં સિક્યોરિટીની સુવિધા સાથે કાર પાર્કિંગની પણ સુવિધા. પદમના બેન્કવેટ હોલમાં પ્રદર્શનો, લગ્ન, કોર્પોરેટ ઇવેન્ટ સહિતના શુભ કાર્યક્રમો યાદગાર બની રહે તેવી લક્ઝરિયસ સુવિધા. યજમાન પરિવારોને મહેમાનોની મહેમાનગતિ કરવામાં કોઈ પણ કચાશ ન રહે તેવું પાવરફુલ મેનેજમેન્ટ. આપના પ્રસંગને દીપાવવા અને યાદગાર બનાવવા આજે જ મુલાકાત લો પદમ બેન્કવેટ એન્ડ લોન્સ, એરપોર્ટ રોડ, આરટીઓ ઓફિસની બાજુમાં, જામનગર. મોબાઈલ 88663-0333 અને 90997-0999. જી હા, પદમ. જામનગરમાં ગ્રેનાઇટ, માર્બલ અને કોટાસ્ટોન ખરીદવા માટેનું વર્ષો જૂનું વિશ્વાસપાત્ર નામ શ્રી ઉમિયાજી માર્બલ. સાઉથ રાજસ્થાન, બેંગ્લોર અને ઓડિશાનો પ્રખ્યાત ગ્રેનાઇટ બ્લેક, બ્રાઉન અને વ્હાઇટ કલરમાં ઉપલબ્ધ. રાજસ્થાનનો પ્રખ્યાત માર્બલ વ્હાઇટ અને ગ્રીન કલરમાં ઉપલબ્ધ, તેમજ કટનીનો પ્રખ્યાત માર્બલ હાજર સ્ટોકમાં. આકર્ષક એલિવેશન માટે ગ્લાસ વ્હાઇટ ગ્રેનાઇટ, રાજસ્થાનનો કોટા સ્ટોન. આ ઉપરાંત આર્ટિફિશિયલ ગ્રેનાઇટની વિશાળ શ્રેણી. આ કુદરતી પથ્થરોમાં ફૂલ મોડેલિંગ, હાફ મોડેલિંગ, ધાર પાલિશ, પેલ પાલિશ અને સેન્ડવિચ કરી આપીશું. એકદમ વ્યાજબી ભાવ અને પૂરી પ્રમાણિકતા સાથે વેપાર કરવાનો સંકલ્પ ધરાવતી પેઢી ગ્રેનાઇટ, માર્બલ અને કોટાસ્ટોન પથ્થર માટે આજે જ સંપર્ક કરો શ્રી ઉમિયા માર્બલ. જામનગર, રાજકોટ હાઈવે, હીરો બાઇક્સના શોરૂમની સામે, ઓવરબ્રિજની નીચે, જામનગર. જગદીશભાઈ પટેલ. મોબાઈલ 94-288-60-725 અને વલ્લભભાઈ પટેલ. મોબાઈલ 99-785-63-53-8. જી હા, શ્રી ઉમિયા માર્બલ, જામનગર. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. જામનગર ખંભાળિયા માર્ગ પર આવેલા બેડ ગામમાં એનડીઆરએફની એક ટીમને સંભવિત વાવાઝોડાની સ્થિતિને ધ્યાનમાં રાખી અગાઉથી ડિપ્લોય કરવામાં આવી હતી. આ ટીમને એવી જાણ થઈ હતી કે બેડ ગામમાં એક વૃક્ષ એવી રીતે પડ્યું છે કે જેને કારણે એક ગાય વૃક્ષ નીચે ફસાઈ ગઈ છે. આ જાણકારી મળ્યા પછી એનડીઆરએફની ટીમ અને ગ્રામજનોએ ઝાડની ડાળીઓ કટ્ટર વડે કાપીને આ ગાયને હેમખેમ બહાર કાઢી હતી. જામનગરના બેડી બંદર પર એક સ્થળે કોલસાનો જથ્થો સંગ્રહિત કરવામાં આવેલો છે. કોલસાના જથ્થામાં આજે શુક્રવારે સવારે આગ લાગી હોવાના અહેવાલો મળ્યા હતા. જોકે કોલસાના આ જથ્થાના માલિક કોણ છે અને કેટલું નુકસાન થયું છે વગેરે કોઈ સત્તાવાર વિગતો જાહેર થવા પામી નથી. અત્રે નોંધનીય છે કે દ્વારકા જિલ્લાના ઓખા બેડી પોર્ટ પર પણ કોલસાના આ પ્રકારના જથ્થામાં આગ લાગી હોવાના સમાચાર મળ્યા છે. કચ્છમાં વાવાઝોડું ત્રાટક્યું તેના પગલે અન્ય જિલ્લાઓની માફક જામનગર શહેર જિલ્લામાં પણ ગઈકાલે ગુરુવારે રાતભર અને આજે સમગ્ર દિવસ દરમિયાન ભારે પવન અને સાર્વત્રિક વરસાદનું જોર જોવા મળ્યું હતું. તે દરમિયાન શહેરના લાલ બંગલા સંકુલમાં આવેલા સર્કિટ હાઉસ ખાતે મુખ્ય દરવાજા સુધી પાણી ભરાઈ ગયા હતા. આ ઉપરાંત શહેરના મહિલા કોલેજ વિસ્તારમાં ઇન્દ્રદીપ સોસાયટીના પાછળના ભાગમાં કોર્પોરેશનની ફાયર શાખાની ટીમે સંખ્યાબંધ વૃક્ષોની ડાળીઓ કાપી હતી અને આ ડાળીઓને કારણે વીજ વાયરોને થતું નુકસાન અટકાવ્યું હતું. અત્રે નોંધનીય છે કે મહિલા કોલેજના મોટા ભાગના વૃક્ષોની ડાળીઓ આ વિસ્તારના વીજ વાયરો પર ઘણા સમયથી ઓવરલેપ થયેલી જોવા મળતી હતી. આ તમામ ડાળીઓ આજે શુક્રવારે બપોરે
દૂર કરવામાં આવી હતી। ગઈકાલે ગુરુવારે રાત્રે કચ્છમાં વાવાઝોડું ત્રાટક્યું તે દરમિયાન ગુરુવારે સમગ્ર રાત્રિ દરમિયાન અને આજે સવારથી સાંજ સુધી જામનગર શહેરમાં તેમજ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ પડ્યો હતો। જામનગર જિલ્લાના વિવિધ તાલુકાઓમાં પાછલા 24 કલાક દરમિયાન સારો એવો વરસાદ નોંધાયો છે। ગુરુવારે સવારે 6 વાગ્યાથી આજે શુક્રવારે સવારે 8 વાગ્યા દરમિયાન જામજોધપુર તાલુકામાં 95 મીમી, કાલાવડમાં 70 મીમી, જામનગરમાં 64 મીમી, લાલપુરમાં 46 મીમી, જોડિયામાં 41 મીમી અને ધ્રોલમાં 39 મીમી વરસાદ નોંધાયો હતો। ત્યારબાદ સવારે 8 થી સાંજના 6 વાગ્યા સુધીમાં કાલાવડ તાલુકામાં વધુ 62 મીમી વરસાદ નોંધાયો હતો। આ સમયગાળામાં જામજોધપુર તાલુકામાં વધુ 18 મીમી, જામનગર શહેરમાં વધુ 124 મીમી, જોડિયા તાલુકામાં વધુ 60 મીમી, ધ્રોલ તાલુકામાં વધુ 48 મીમી અને લાલપુર તાલુકામાં વધુ 39 મીમી વરસાદ નોંધાયો હતો। ગુરુવારની રાત્રિ અને શુક્રવારે આખો દિવસ નોંધપાત્ર વરસાદ અને ભારે પવન રહ્યા પછી સમગ્ર જામનગર શહેર જિલ્લામાં આજે વાતાવરણમાં સારી એવી ટાઢક જોવા મળી હતી અને આજે દિવસ દરમિયાન સમગ્ર શહેરમાં ગણીગાંઠી દુકાનોને બાદ કરતા સ્વયંભૂ બંધ જેવી સ્થિતિ જોવા મળી હતી। આ ઉપરાંત ભારે પવન અને વરસાદને કારણે મોટાભાગના નગરજનો આખો દિવસ દરમિયાન ઘરોમાં પુરાઈને રહ્યા હતા। શહેરના તમામ રસ્તાઓ સમગ્ર દિવસ દરમિયાન સુમસામ જોવા મળ્યા હતા। જામનગર જિલ્લા પર જ્યારે વાવાઝોડાનો ખતરો હતો ત્યારે બંદર સત્તાવાળાઓએ 10 નંબરનું સિગ્નલ લગાડ્યું હતું। હવે ખતરો ટળી જતાં બંદર સત્તાવાળાઓએ 3 નંબરનું સિગ્નલ લગાડ્યું છે અને આ સિગ્નલનો અર્થ એ થાય છે કે સ્થાનિક પરિસ્થિતિ પ્રમાણે એકંદરે રાહત જોવા મળી રહી છે। બીપરજોઈ વાવાઝોડાના કારણે જામનગરમાં વહેલી સવારથી ભારે પવન ફૂંકાવાનું શરૂ થયેલ, જેના કારણે શહેરના સેતાવડ વિસ્તારમાં આવેલ એક મકાનનો ભાગ ધરાશાયી થયેલ અને આ ધરાશાયી થયેલ ભાગ બાજુમાં રહેતા પરિવારના દાદરા તરફ પડતા તે પરિવારનો ઘરની બહાર નીકળવાનો માર્ગ સદંતર બંધ થયેલ। ત્યારે ફસાયેલ પરિવારજનો દ્વારા કંટ્રોલ રૂમમાં જાણ કરાતા તુરંત જ જામનગર મહાનગરપાલિકાના ફાયર બ્રિગેડના જવાનો ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને પરિવારના 2 પુરુષો અને 3 મહિલાઓ સહિતના સમગ્ર પરિવારનું રેસ્ક્યુ કરી હેમખેમ બહાર કાઢી સુરક્ષિત સ્થળે પહોંચતા કર્યા હતા। આ કામગીરીમાં જામનગર ફાયર બ્રિગેડના ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર CS પાંડિયન, સ્ટેશન ઓફિસર જસ્મીન ભેસદળિયા, ઉપેન્દ્ર સુમાર, વાળા હિતેન્દ્રસિંહ, અર્જુનસિંહ ગોહિલ સહિત ફાયર બ્રિગેડના તાલીમાર્થીઓ જોડાયા હતા અને સમગ્ર રેસ્ક્યુ ઓપરેશન સલામત રીતે પાર પાડ્યું હતું। બિઝનેસ સાહેબનો ફોન આવતા ડેપ્યુટી સાહેબની રાહદારી નીચે કે રમણપાનની બાજુમાં પેલા માળે 5 લોકો ફસાઈ ગયા તેવો ફોન આવેલ છે, તો બાજુના મકાનના દિવાલ પડતા આ લોકોનું દાદરાનો રસ્તો બંધ થઈ ગયા હતા, તે લોકોને બારીમાંથી રેસ્ક્યુ કરીને સહી સલામત બહાર નીચે ઉતારેલ છે। કોઈને કોઈ જાનહાની કે કંઈ થયું નથી, ના દિવાલ પડી તે મકાનમાં કોઈ હતું નહીં। જામનગર જિલ્લાના વહીવટી તંત્ર અને કોર્પોરેશનના સંયુક્ત પ્રયાસોથી જામનગર શહેરમાં જર્જરિત મકાનોમાં અને નીચાણવાળા વિસ્તારોમાં રહેતા હજારો લોકોનું સ્થળાંતર જુદા જુદા આશ્રયસ્થાનોમાં કરવામાં આવ્યું હતું। આ પ્રકારના આશ્રયસ્થાનોમાં આશરો મેળવનાર તમામ લોકોને રાંધેલો ખોરાક તથા ફૂડ પેકેટ સહિતના ખાદ્ય પદાર્થો જુદી જુદી સંસ્થાઓ અને દાતાઓએ કોર્પોરેશનના માધ્યમથી પહોંચાડ્યા હતા। આ સેવાકીય કામગીરી દરમિયાન કોઈ સસ્તી પ્રસિદ્ધિ મેળવવાનો પ્રયાસ કર્યો ન હતો, પરંતુ આ પ્રકારના આશ્રયસ્થાનોમાં આશ્રય લેનારા લોકોને અપાઈ રહેલા ફૂડ પેકેટ પર જામનગરના ધારાસભ્ય રીવાબા જાડેજાના ફોટા અને ભારતીય જનતા પાર્ટીનું ચૂંટણી પ્રતિક કમળ જોવા મળતા સમગ્ર જામનગર શહેર જિલ્લામાં ભારે ચર્ચાઓ ઉઠવા પામી છે। આ પ્રકારની સસ્તી પ્રસિદ્ધિ માટેના પ્રયાસો અને ઘેલછાની ટીકાઓ થઈ રહી છે। જુદા જુદા રાજકીય પક્ષો તથા સ્વૈચ્છિક સંસ્થાઓ તેમજ ધાર્મિક સંગઠનો દ્વારા સેવાકીય કામગીરી દરમિયાન કોઈએ પોતાને પ્રમોટ કરવા માટેની નીતિ અપનાવી ન હતી, પરંતુ આ મહિલા ધારાસભ્યોના ફોટાને કારણે સમગ્ર શહેરમાં ટીકાઓ સાંભળવા મળી રહી છે। જામનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક આજે શુક્રવારે બપોરે ચેરમેન મનીષ કટારિયાના અધ્યક્ષસ્થાને યોજવામાં આવી હતી, જેમાં ધારાસભ્ય દિવેશ અકબરી અને મેયર તથા ડેપ્યુટી મેયર તેમજ અધિકારીઓ અને કમિટીના સભ્યો હાજર રહ્યા હતા। આ બેઠકમાં કુલ ₹11,64,00,000 સિમેન્ટ રોડ વગેરેના કામો અને અન્ય ખર્ચને મંજૂરી આપવામાં આવી હતી। આ બેઠકમાં જાહેર કરવામાં આવ્યા પ્રમાણે શહેરના વિવિધ વોર્ડમાં સિમેન્ટ રોડના કામોને મંજૂરી આપવામાં આવી હતી। આ ઉપરાંત શહેરના વિવિધ ઝોનમાં રસ્તાઓ ખોદીને વિવિધ પ્રકારની લાઇન તથા કેબલ નાખવામાં આવ્યા હોય તેવા સ્થળોએ ચરેડાની કામગીરી વગેરે કામો પણ મંજૂર કરવામાં આવ્યા હતા। આ સાથે શહેરના અમુક વિસ્તારોમાં ડામર રોડના પેચવર્કના કામો તથા સ્પીડ બ્રેકરના કામોને મંજૂરી આપવામાં આવી હતી। આ સાથે દિગ્વિજય પ્લોટ શેરી નંબર 45માં આવેલી મેઘજી પેથરાજ સ્કૂલના ગ્રાઉન્ડમાં નવું આરોગ્ય કેન્દ્ર બનાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે।
જામનગર શહેરમાં સંખ્યાબંધ સ્થળોએ ગુરુવારે રાત્રે તથા આજે શુક્રવારે દિવસ દરમિયાન ભારે પવન અને એકધારા વરસાદને કારણે સેંકડો વૃક્ષોનો સોથ વળી ગયો હતો. સંખ્યાબંધ વૃક્ષોની ડાળીઓ તૂટીને રોડ પર પડી જતા ઘણા બધા માર્ગો પર વાહન વ્યવહારને અસરો થઈ હતી. આજે શુક્રવારે દિવસ દરમિયાન જામનગર પોલીસ, કોર્પોરેશનની ફાયર શાખાના તેમજ ગાર્ડન શાખાના કર્મચારીઓ, વીજતંત્રના કર્મચારીઓ વગેરે આ પ્રકારના વૃક્ષોની તૂટેલી ડાળીઓને દૂર કરવાની કામગીરી તેમજ કટરની મદદથી રોડ પર પડી ગયેલા વૃક્ષોની કાપકૂપ કરીને વૃક્ષોને તથા પાંદડાઓને ટ્રેક્ટરોમાં ભરીને દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. હવે લઈશું નાનકડો વિરામ, ફરી મળીશું વિરામ બાદ. જોતા રહેશો જામનગરની નંબર વન ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝ. વિદ્યાર્થીઓની શિક્ષણની સાથે સાથે સર્વાંગી વિકાસની પણ ચિંતા કરતી જામનગરની ખ્યાતનામ સ્કૂલ કે ઇન્ટરનેશનલ સ્કૂલ 60,000 સ્ક્વેર ફૂટથી વધુ વિશાળ જગ્યામાં પથરાયેલ વિશાળ સંકુલમાં નર્સરી, એલકેજી, એચકેજી અને ધોરણ 1-12 સુધી ઇંગ્લિશ અને ગુજરાતી મીડિયમમાં વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવવામાં આવે છે. આ સ્કૂલમાં નવા સત્ર માટે એડમિશન કાર્ય શરૂ કરવામાં આવેલ છે. વિદ્યાર્થીઓને અનુભવી અને ક્વોલિફાઈડ શિક્ષકો દ્વારા પાવરફુલ શિક્ષણ, વીકલી અને મંથલી ટેસ્ટ દ્વારા વિદ્યાર્થીઓનું મૂલ્યાંકન, ધોરણ 8 જ SSC બોર્ડ પરીક્ષાની તૈયારી સાથે સતત માર્ગદર્શન, તમામ પ્રકારની આધુનિક ટેકનોલોજીથી સજ્જ સ્કૂલ, રમતગમતનું વિશાળ મેદાન, CCTV કેમેરાના માધ્યમથી પ્રિન્સિપાલ દ્વારા વિદ્યાર્થીઓની વ્યક્તિગત દેખરેખ. આ સ્કૂલમાં અભ્યાસ કરતો વિદ્યાર્થી ભવિષ્યમાં એક સારો નાગરિક બને અને પોતાની ટેલેન્ટ પ્રમાણે પોતાના મનગમતા પ્રોફેશન ક્ષેત્રમાં આગળ વધે તેવું પાયાનું શિક્ષણ આપતી સંસ્થા. આપના બાળકના ઉજ્જવળ ભવિષ્ય માટે એકમાત્ર વિકલ્પ કે ઇન્ટરનેશનલ સ્કૂલ. બ્લોક નંબર 743, સેટેલાઇટ પાર્ક, મયુર ટાઉનશીપ રોડ, જામનગર. મોબાઈલ 78-599-33-631 અને 70-165-57-047. જી હા, કે ઇન્ટરનેશનલ સ્કૂલ. નમ્રતા વેલનેસ છેડ્યું છે રોગ મુક્ત જામનગરનું મહાઅભિયાન, જેમાં દુખાવાથી પીડિત લોકોને ફ્રી થેરાપી આપવાનું ક્રાંતિકારી પગલું. નહીં દવા, નહીં ઇન્જેક્શન, નહીં ઓપરેશન કે નહીં કોઈ આડઅસર, છતાં 100% ફાયદો આપતી અદ્ભુત થેરાપી, જેમાં પગનો દુખાવો, ગોઠણનો દુખાવો, કમરનો દુખાવો, ખભા ગરદનનો દુખાવો, પગમાં લોહીના ગઠ્ઠા, ઝણઝણાટી, ગોટલા ચડવા, સોજા ચડવા, નસો દબાતી, નસો ખેંચાતી, BP, ડાયાબિટીસ, પેરાલિસિસ, સાયટિકા, થાઇરોઇડ, સંધિવા, ગઠિયોવા, ચિકનગુનિયા, ચરબીના ગઠ્ઠા, ગેસ, એસિડિટી, કબજિયાત, પેટની ચરબી, સ્નાયુનો દુખાવો, સાંધાનો દુખાવો, હાથ પગમાં ખાલી ચડવી, ડિપ્રેશન, અનિંદ્રા જેવા જટિલ રોગોમાં આ થેરાપી દ્વારા 100% ફાયદો મેળવો. આ ટ્રીટમેન્ટના મુંબઈ અને દિલ્હી જેવા શહેરોમાં 1 સિટિંગના 300 રૂપિયા લેવામાં આવે છે, જ્યારે જામનગર શહેરના રહીશો માટે તદ્દન ફ્રી ટ્રીટમેન્ટ આપવામાં આવે છે. તો આજે જ આપના હઠીલા રોગોના છુટકારા માટે અચૂક મુલાકાત લો. નમ્રતા વેલનેસ સેન્ટર, બ્રાન્ચ 1, પટેલ કોલોની, શેરી નંબર 2, બેંક ઓફ બરોડાની બાજુમાં, જામનગર. 5, KK એવન્યુ કોમ્પ્લેક્સ, 80 ફૂટ રોડ, મેહુલનગર, જૈન દેરાસરની સામે, જામનગર. ડોક્ટર ડાંગરની હોસ્પિટલ પાસે, ઓસવાળ કોલોની, શેરી નંબર 1, કોર્નર, જોલી બંગલો વિસ્તાર, સુમેર ક્લબ રોડ, જામનગર. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ જામનગરની વર્તમાન હલચલ. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પણ જામનગરની માફક આજે શુક્રવારે 5 ઇંચ સુધીનો વરસાદ નોંધાયો છે. જામનગર તથા દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ઠેક ઠેકાણે ભારે પવનને કારણે વૃક્ષો પડી જતા કેટલાક લોકોને ઈજાઓ તથા વાહનોને નુકસાનીના અહેવાલ. જામનગર જિલ્લામાં સ્ટેટ હાઈવે સહિતના 85 માર્ગો વૃક્ષો પડી જવાને કારણે બંધ થયા હતા. જિલ્લા પંચાયતની 124 ટીમો દ્વારા આ માર્ગો પર વાહન વ્યવહાર પૂર્વવત કરવામાં આવ્યો હતો. જામનગરના નાગેશ્વર વિસ્તારમાં સિદ્ધનાથ મંદિર નજીક કોમ્યુનિટી હોલ બનાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જામનગરના સુએસ ટ્રીટમેન્ટ પ્લાન્ટના જમીન સંપાદન સંબંધે જમીન માલિકોના વારસદારોને વળતર આપવાની જાહેરાત કરવામાં આવી છે.
જામનગર જિલ્લામાં સંભવિત વાવાઝોડાની સ્થિતિમાં કુલ 62 સગર્ભાઓનું સલામત સ્થળાંતર કરવામાં આવ્યું હતું, જે પૈકી શહેર જિલ્લામાં કુલ 21 પ્રસૂતિઓ સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવી છે. જામનગર શહેરના દિગ્વિજય પ્લોટ વિસ્તારમાં શેરી નંબર 50માં એક પીપળાનું તોતિંગ ઝાડ ધડાકાભેર એક મકાન પર પડ્યું છે, જો કે કોઈને ઈજાઓ થવા પામી નથી. જામનગરના પ્રતાપનગર વિસ્તારમાં રહેતા અશોકભાઈ જીવરાજભાઈ પરમાર નામના યુવાનનું વીજ આંચકાને કારણે મૃત્યુ થયું છે. જામનગર જિલ્લાના જોડિયા તાલુકા મથકે સાયરાબેન ઇસ્માઇલ સાઈચા નામની મહિલા પર એક પુરુષ તથા એક મહિલાએ હુમલો કર્યાની ફરિયાદ થઈ છે. જામનગરના આશીષ જયંતિભાઈ વોરા નામના યુવાનને મકાનના મેન્ટેનન્સ બાબતે હનીફ મીર નામના શખ્સે ધમકી આપ્યાની ફરિયાદ થઈ છે. જીટીપીએલ જામનગર ન્યૂઝમાં ફરી જોયા મુખ્ય સમાચાર. 95,000 વાવાઝોડા અસરગ્રસ્તોને રોકડ સહાય ચૂકવવાની જાહેરાત કરતી ગુજરાત સરકાર. કચ્છમાં ગુરુવારે રાત્રે ત્રાટકિયા પછી આજે મોડી સાંજે દક્ષિણ રાજસ્થાન તરફ ફંટાતું વાવાઝોડું. જામનગરમાં સંભવિત આપત્તિ ધ્યાનમાં રાખીને કરવામાં આવેલી કામગીરી અંગે વિગતો જણાવતા કલેક્ટર બીએસા. સંભવિત આપત્તિની સ્થિતિના જામનગર જિલ્લાના ઇન્ચાર્જ અને પ્રભારી મંત્રી સાથે જીટીપીએલ જામનગર ન્યૂઝની વિશેષ મુલાકાત. જામનગર સહિત હાલારમાં વીજ તંત્રને રૂપિયા 8.25 કરોડનું જંગી નુકસાન. વીજ પુરવઠો પુનઃ શરૂ કરવામાં તદ્દન નિષ્ફળ. આજના સમાચાર પૂર્ણ થયા. ફરી મળીશું આવતીકાલે જીટીપીએલ જામનગર ન્યૂઝમાં. ત્યાં સુધી મારી ટીમને રજા આપશો. નમસ્કાર.